તો ગુજરાતમાં કોરોના આંકડો 400ની નજીક પહોંચી ગયો છે. આ પરિસ્થિતિની વચ્ચે સૌરાષ્ટ્રમાં પણ પરિસ્થિતિ થોડીક મુશ્કેલરૂપ બની રહી છે, ત્યારે રાજકોટની પરિસ્થિતિ જાણવા મારી સાથે જોડાઈ ગયા છે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાજી. અમિત અરોરાજી, આપનું સ્વાગત છે ઝી 24 કલાક પર. મારું પહેલું સવાલ એ છે સર કે કોરોના અને ઓમિક્રોનના કેસમાં 90% જેટલો વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજકોટ શહેરમાં કેવી તૈયારીઓ છે? અમિતજી, દેખીએ, પહેલે જ્યાં સુધી ઓમિક્રોનની વાત છે તો ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સની સંપૂર્ણ ટ્રેકિંગ કરવામાં આવી રહી છે. 8મા દિવસે એનો જે ટેસ્ટ કરવાનું હોય એ પણ કરવામાં આવી રહ્યા છે. એરપોર્ટ ઉપર આ લોકોથી એક ફોર્મ ભરાઈ સ્ક્રીનિંગ પણ કરવામાં આવી રહી છે. ટૂંકમાં જેટલા સરકારશ્રીના પ્રોટોકોલ છે ઓમિક્રોનમાં ફોલોઅપ કરવામાં આવી રહ્યું છે. એની સાથે સાથે આપણે જે નોર્મલ રૂટીન જે કોરોનાના કેસીસ છે એના માટે જે આપણે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીએ છીએ, સર્વેલન્સ કરીએ છીએ, એ પણ પૂરજોશમાં ચાલુ કરવામાં આવી રહી છે, આવી ગઈ છે. આપણે 50 જેટલા નવા ધન્વંતરી રથ શરૂ કર્યા છે, જે સતત ટેસ્ટિંગ, વેક્સિનેશન અને એની સાથે સાથે એક પ્રાઇમરી સ્ક્રીનિંગનો પણ કામ કરશે. આપણે સિટીમાં 5 સ્થળે જે મેક્સિમમ ભીડભાડવાળા વિસ્તાર છે એમાં ટેસ્ટિંગ બુટ આવતીકાલથી શરૂ થઈ જશે, જેમાં જ્યાં ભીડભાડ વધારે છે ગીચ વિસ્તાર છે. અને ગયા વર્ષે જ્યારે સેકન્ડ વેવ હતી ત્યારે જ્યાં સૌથી વધારે ટેસ્ટિંગની ડિમાન્ડ હતી ત્યાં શરૂ કરવામાં આવશે. આપણે સર્વેલન્સની ટીમો વધારી છે, આપણે વેક્સિનેશનમાં પણ પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે. ટૂંકમાં જેટલા સરકારશ્રીના પ્રોટોકોલ છે બધા આપણે ફોલો કરી રહ્યા છીએ. અને એની સાથે સાથે જે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સે બેડ્સ છે, ઓક્સિજન છે, એમાં એકવાર આપણે રિવિઝિટ કરીને કઈ સ્થિતિમાં છે, એમાં કઈ સુધારા વધારા કરવાની જરૂરત હોય તો એ પણ આપણે કલેક્ટર ઓફિસના સંકલનમાં રહીને કરવામાં આવી રહ્યું છે. અભિજીત, સૌથી મોટો સવાલ છે કે શું શહેર પોતાની રીતે જ નવા પ્રતિબંધો લગાવી શકે ખરા? અમિતજી, સી, આપણે નોર્મલી જે પહેલાં તો સરકારશ્રીની ગાઈડલાઈન આવે એ આપણે ફોલોઅપ કરીએ છીએ, એની અમલીકરણ આપણે કરીએ છીએ. કોઈ સીપી ઓફિસ તરફથી કે કલેક્ટર ઓફિસ તરફથી જાહેરનામું સિટી વિસ્તાર માટે કરવામાં આવે એ પણ આપણે અમલીકરણ એનું કરવામાં આવે છે. તો અમે જે ભીડ અને કોરોના એપ્રોપ્રિએટ બિહેવિયર મુદ્દે ખાસ કરીને કેવી રીતે કામ લેવામાં આવશે? મેં જેમ આપને કીધું કે પહેલાં તો આપણે ટેસ્ટિંગ કરીએ છીએ. આપણા સિટી બસમાં ભીડની અમુકવાર ઘણી ફરિયાદો આવતું હોય તો આપણે 2 બસ પી કાર્સમાં વધારી છે, હજુ આપણે વધારવાના પ્રયત્ન કરવા માટે ઓપરેટર્સથી વાત કરી રહ્યા છીએ. આપણા જે સેન્ટર્સ છે, સે ઝૂ છે કે બીજા જ્યાં ફૂટફોલ વધારે છે ત્યાં આપણે સ્ક્રીનિંગ અને ક્રાઉડ મેનેજમેન્ટનો પ્રયત્ન પૂરું કરી રહ્યા છીએ. સાથે સાથે આપણે જે મેઇન ભીડભાડવાળા વિસ્તાર છે ત્યાં વેક્સિનની સાથે સાથે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવ